નમસ્કાર બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? હું તૃષ્ણા પર્વતિયા સ્વનિર્ભર પ્રાથમિક શાળાથી ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનની આ વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. બાળ મિત્રો, આપણે આપણી પાછલી વિડીયોમાં પાઠ 11 વાતાવરણની સજીવો પર અસરોની શરૂઆત કરી હતી, બરાબર છે ને બાળ મિત્રો? તો ચલો આજે હવે આપણે આ પાઠને આગળ વધાવીએ. બાળમિત્રો, આપણો પાઠ છે પાઠ 11 વાતાવરણની સજીવો પર અસરો. આપણે આપણી પાછલી વિડીયોમાં શું શીખી ગયા બાળમિત્રો? તો આપણે આપણી વિડીયોમાં શીખી ગયા હતા વાતાવરણનું નિર્માણ, પછી વાતાવરણ, બરાબર? વાતાવરણના 4 પેટા આવરણો, ક્ષોભ આવરણ, સમતાપ આવરણ, બરાબર, મધ્ય આવરણ અને ઉષ્મા આવરણ, એ વિશે સમજૂતી મેળવી હતી. આજે આપણે આપણા નવા મુદ્દા તરફ આગળ વધીએ છીએ. આપણો હમણાંનો નવો મુદ્દો છે હવામાન અને આબોહવા. બાળમિત્રો, પ્રશ્ન મનમાં થાય હવામાન એટલે શું? તો હવામાન એટલે કોઈ સ્થળની, કોઈ એક સમયની કે નિશ્ચિત એવા કોઈ ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ, બરાબર? હવામાન એટલે કોઈ સ્થળની, કોઈ એક સમયની કે નિશ્ચિત એવા કોઈ ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ, બરાબર છે બાળમિત્રો? તો જોઈએ આપણા પાઠ્યપુસ્તકમાં. હવામાન એટલે ટૂંકા સમયગાળાની, બરાબર, વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ, બરાબર. ફરી, હવામાન એટલે ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ. કોઈ પણ સ્થળ, પ્રદેશનું હવામાન, તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ કે વાદળોના આધારે આ નક્કી થાય છે હવામાન. હવામાન સવાર, બપોર, સાંજ કે પછી રાત્રિનું અલગ હોય શકે ને બાળમિત્રો, બરાબર? અમુક વાર આપણે સવારે થોડું ઠંડી અનુભવતા હોઈએ, પછી બપોરે આપણને એકદમથી ગરમી લાગતી હોય, પછી ફરી સાંજે થોડી ઠંડક લાગવા લાગે, બરાબર? તો એ અલગ હોઈ શકે. હવામાન વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ હોય, તેમાં સમયાંતરે ફેરફાર થતો રહે છે. સવારે ઠંડી, બપોરે ગરમી અને સાંજે વરસાદ પડવો, આવું હવામાનમાં શક્ય છે. હવામાનથી આપણું જીવન અને આપણી પ્રવૃત્તિઓ પ્રભાવિત થતી હોય. દેશનું હવામાન ખાતું હવામાનના સમાચાર અને હવામાનના નકશા રોજ બહાર પાડે છે બાળમિત્રો, બરાબર? કોણ? તો કહેવાય કે દેશનું, આપણી પ્રવૃત્તિ પ્રભાવિત થાય છે અને દેશનું હવામાન ખાતું જે હોય ને, એ હવામાનના સમાચાર અને હવામાનના નકશા રોજ બહાર પાડે છે. તો કઈ રીતે છે ને, ક્યાં આવેલું છે આ? તો ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી દિલ્હીમાં આવેલી છે બાળમિત્રો. ક્યાં આવેલી છે? ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી દિલ્હીમાં આવેલી છે. તેને IMD, બરાબર, IMD શું કહેવામાં આવે છે? IMD, ઇન્ડિયન મેટિરિયોલોજી ડિપાર્ટમેન્ટ, બરાબર, ફરી ઇન્ડિયન મેટિરિયોલોજી ડિપાર્ટમેન્ટ તરીકે ઓળખાય છે. ભારતના જુદા જુદા 101 સ્થળો પર અવલોકન કેન્દ્રો ભારત અને એન્ટાર્ટિકામાં આવેલ છે. તેમાં 4 પ્રાદેશિક કેન્દ્રો મુખ્ય, બરાબર છે, 4 પ્રાદેશિક કેન્દ્રો, એમાં મુંબઈ, કોલકાતા, નાગપુર અને પુણેમાં આવેલા છે, બરાબર બાળમિત્રો? તો આ તો થઈ આપણી સાની માહિતી, થઈ આપણે હમણાં સાની માહિતી જોઈ? હવામાનની. હવે જોઈએ આબોહવા. આબોહવા, બરાબર, સામાન્ય રીતે કોઈ પ્રદેશની, બરાબર, સામાન્ય રીતે એટલે કોઈ પણ પ્રદેશની 35 કે તેથી વધુ, 35 કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની પરિસ્થિતિ. આબોહવા જે તે પ્રદેશની સજીવ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવ જીવન તથા તેની પ્રવૃત્તિઓને પ્રત્યેક અસર કરે છે બાળમિત્રો. તો જોઈએ ફરી એકવાર. સામાન્ય રીતે કોઈ પ્રદેશની 35
કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની સ્થિતિ એટલે શું કહેવાય એને? આબોહવા કહેવાય બાળ મિત્રો. એક વાક્યના પ્રશ્નમાં તમને પૂછી શકે છે. આપણે આગળ જોયું એમ તાપમાન એટલે તાપમાન કોને, અરે હવામાન કોને કહેવાય. પછી અહીં તમને પ્રશ્ન પૂછી શકે છે કે આબોહવા એટલે શું, બરાબર છે? તો સામાન્ય રીતે કોઈ પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની સ્થિતિ એટલે આબોહવા. આબોહવા સ્થાનિક પરિસ્થિતિ, તાપમાન, બરાબર, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ ને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. કોને ધ્યાનમાં રાખીને તાપમાન નક્કી કર, અરે આબોહવા નક્કી થાય છે બાળ મિત્રો? તો તાપમાન, ભેજ, બરાબર, વરસાદ, હવાનું દબાણ અને ધુમ્મસને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે, બરાબર. આબોહવા જે તે પ્રદેશની સજીવ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવ જીવન તથા તેવી પ્રવૃત્તિઓને સીધી અસર કરે છે. આબોહવા જે હોય ને એ પ્રદેશ, એ જે તે પ્રદેશની સજીવ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવ જીવન તથા તેવી પ્રવૃત્તિઓને સીધી અસર કરે છે, બરાબર ને? આબોહવા અચાનક બદલાઈ જાય તો આપણા પર અસર કરે છે ને બાળ મિત્રો? બસ એ જ વસ્તુ છે અહીંયા કહેવા માંગે છે. હવે આપણે જોઈએ તાપમાન. હવામાં રહેલી ગરમીની સપાટીને તાપમાન કહે છે. તાપમાન કોને કહે છે બાળ મિત્રો? તો હવામાં રહેલી ગરમીની સપાટીને તાપમાન કહે છે. વાતાવરણના તાપમાનમાં દિવસ અને રાત્રિ દરમિયાન જે ફેરફાર અનુભવાય છે, બરાબર, શું થાય છે? વાતાવરણના તાપમાનના દિવસ અને રાત્રિ દરમિયાન જ ફેરફાર અનુભવાય છે. તાપમાન ઋતુઓ પ્રમાણે પણ બદલાય છે. શિયાળા કરતા ઉનાળામાં તાપમાન વધારે ગરમ હોય છે ને, આપણને શિયાળામાં શું અનુભવાય છે બાળ મિત્રો? ઠંડી અનુભવાય છે. તો આપણને ઉનાળામાં ગરમીનો વધારે પડતો અહેસાસ થાય છે, બરાબર છે? તો હવામાં રહેલ ગરમીની સપાટીને તાપમાન કહે છે. વાતાવરણના તાપમાનમાં દિવસ અને રાત્રિ દરમિયાન જ ફેરફાર અનુભવાય છે, બરાબર છે ને? આપણને તાપમાન ઋતુઓ પ્રમાણે પણ બદલાય છે. જેમ જેમ અલગ અલગ ઋતુ આવે તો એનામાં તાપમાનમાં પણ ફેરફારો થાય. શિયાળા કરતા ઉનાળાની ઋતુમાં તાપમાન વધુ હોય છે, એટલે તાપમાન આપણને વધુ ગરમ લાગે છે. સૂર્યઘાત એ તાપમાનના વિતરણને અસર કરતું મહત્વનું પરિબળ છે. સૂર્યઘાતનું પ્રમાણ વિષુવવૃત્તિ ધ્રુવો તરફ ઘટે છે. આ કારણે ધ્રુવ પ્રદેશો પરથી ઢંકાયેલા હોય છે, બરાબર છે? સૂર્યઘાત એ તાપમાનના વિતરણને અસર કરતું મહત્વનું પરિબળ છે બાળ મિત્રો. સૂર્યઘાતનું પ્રમાણ વિષુવવૃત્તિ ધ્રુવો તરફ ઘટે છે. આ કારણે જ ધ્રુવ પ્રદેશો બરફથી ઢંકાયેલા હોય છે. જો પૃથ્વી પર તાપમાન વધી જાય તો ખેતી પાકો ઉગી શકે નહીં. શહેરોમાં ગામડા કરતા વધારે તાપમાન અનુભવાય છે ને, તેનું કારણ પાકી સડકો અને સિમેન્ટ પરથી બનેલી ઇમારતો છે. એના કારણે આપણને શહેરોમાં વધારે પડતી ગરમી લાગે છે, બરાબર છે બાળ મિત્રો? આગળનો આપણો મુદ્દો છે બાળ મિત્રો વાતાવરણનું દબાણ, બરાબર. તો પૃથ્વીની આસપાસ હવાના સ્તરને વજન હોય છે. શું હોય છે? વજન હોય છે. હવાના વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે, તેને વાતાવરણનું દબાણ કહે છે. એ પણ તમને એક વાક્યમાં પૂછી શકે છે બાળ મિત્રો. સમુદ્ર સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધારે હોય છે. પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જતા વાતાવરણમાં દબાણ ઘટે છે, બરાબર. પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જતા શું થાય છે? વાતાવરણમાં દબાણ ઘટે છે. વધારે તાપમાનવાળા પ્રદેશોમાં વાયુઓ ગરમ થઈને ઉપર તરફ ગતિ કરે છે અને હલકું દબાણ રચાય છે. હલકું દબાણ વાદળછાયા અને ભેજયુક ઋતુ સાથે જોડાયેલા હોય છે, બરાબર છે? ઓછા તાપમાનવાળા પ્રદેશોમાં વાતાવરણ ઠંડુ હોય છે, માટે ત્યાં શું થાય છે? ભારે દબાણ હોય છે, બરાબર. ઓછા તાપમાનવાળા પ્રદેશોમાં વાતાવરણ કેવું હોય બાળ મિત્રો? ઠંડુ હોય છે, માટે ત્યાં ભારે દબાણ હોય છે, બરાબર છે? એટલે ગુરુત્વાકર્ષણ બળને લીધે હવાનું સ્તર વજન ધરાવે છે. કોના કારણે? ગુરુત્વાકર્ષણ બળને લીધે હવાનું સ્તર વજન ધરાવે છે. હવાનો વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે, બરાબર. ધ્યાન રાખજો બાળ મિત્રો, જેને વાતાવરણનું દબાણ કહેવામાં આવે છે. વાતાવરણનું દબાણ કોને કહેવામાં આવે છે બાળ મિત્રો?
તો ગુરુત્વાકર્ષણ બળને લીધે હવાનું સ્તર વજન ધરાવે છે. હવાનું વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે, જેને શું કહેવામાં આવે છે? વાતાવરણનું દબાણ કહેવામાં આવે છે. બરાબર છે બાળ મિત્રો? હવે આપણે આપણા મુદ્દા તરફ આગળ વધીએ. હવે આપણો મુદ્દો શું છે બાળ મિત્રો? પવન. શું છે? પવન. બરાબર, એટલે કે પવન. બરાબર, તો પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલી ગતિશીલ હવાને શું કહેવામાં આવે છે? પવન કહે છે. પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલી ક્ષિતિજ, જેને કહેવાય ક્ષિતિજ સમાંતર ગતિ કરતી હવાને પવન કહેવામાં આવે છે. સામાન્ય રીતે પૃથ્વી પર નિર્માણ થતા હવાના હલકા ભારે દબાણો છે. બરાબર, તેના મુખ્ય ત્રણ પ્રકારો છે બાળ મિત્રો. તો આપણે અહીંયા સરસ મજાની આકૃતિ દ્વારા સમજીએ. અહીંયા આકૃતિ આપેલી છે ને કે પવનો કેટલા પ્રકારના છે, તો ત્રણ પ્રકારના પવનો છે. એક તો કાયમી પવનો, બરાબર, પછી મોસમી પવનો અને દૈનિક કે સ્થાનિક પવનો. બરાબર, તો કાયમી પવનો કોને કહેવાય? તો પૃથ્વી સપાટીના કેટલાક વિસ્તારોમાં બારે માસ નિશ્ચિત દિશામાં, બરાબર, પૃથ્વી સપાટીના કેટલાક વિસ્તારમાં બારે માસ નિશ્ચિત દિશામાં પવનો વાય છે. આ પવનોને કાયમી પવનો કહે છે. એના પણ પાછા ભાગ છે, વ્યાપારી પવનો, પશ્ચિમીયા પવનો અને ધ્રુવ્ય પવનો. બરાબર, કાયમી પવનોમાં કોનો કોનો સમાવેશ થાય છે? વ્યાપારી પવનો, પશ્ચિમીયા પવનો અને ધ્રુવ્ય પવનો સમાવેશ થાય છે. બરાબર છે બાળ મિત્રો? પછી જોઈએ મોસમી પવનો. તો મોસમી પવનો કોને કહેવાય? તો મોસમ કે ઋતુ પ્રમાણે દિશા બદલાતા પવનોને, મોસમ કે ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવનો કહે છે. બરાબર, આ પ્રકારના પવનો ભારત, શ્રીલંકા, મ્યાનમાર, બાંગ્લાદેશ, પાકિસ્તાન વગેરે જે વગેરે મોસમી પવનોના દેશ છે. બરાબર છે ને? ભારત, શ્રીલંકા, મ્યાનમાર, બાંગ્લાદેશ, પાકિસ્તાન આ બધા મોસમી પવનોના દેશ છે. એમાં બી છે ઉનાળાના મોસમી પવનો અને શિયાળાના મોસમી પવનો. બરાબર છે? કયા કયા પવનો છે? ઉનાળાના મોસમી પવનો, બરાબર, અને શિયાળાના મોસમી પવનો. તો ઉનાળામાં નૈઋત્યના મોસમી પવનો અને શિયાળામાં ઈશાની મોસમી પવનો વાય છે. ઉનાળામાં કેવા? નૈઋત્યના મોસમી પવનો અને શિયાળામાં ઈશાની મોસમી પવનો વાય છે. બરાબર છે? ત્રીજો જોઈએ પવનોનો પ્રકાર, તો દૈનિક કે સ્થાનિક. બરાબર, દૈનિક કે સ્થાનિક. પૃથ્વી સપાટીના કેટલાક પ્રદેશોમાં દરરોજ કે થોડા સમય માટે હવાના દબાણમાં ફેરફાર થાય છે, પરિણામે પવનો ઉત્પન્ન થાય છે. આ પવનોને દૈનિક કે સ્થાનિક પવનો કહે છે. ફરી બાળ મિત્રો એકવાર જોઈએ કે પૃથ્વી સપાટીના કેટલાક પ્રદેશોમાં દરરોજ કે થોડા સમય માટે હવાના દબાણમાં ફેરફાર થાય છે, પરિણામે પવનો ઉત્પન્ન થાય છે. આ પવનોને દૈનિક કે સ્થાનિક પવનો કહે છે. દરિયાઈ જમીનની લહેરો, બરાબર, એમાં કોનો સમાવેશ થાય છે? તો દરિયાઈ જમીનની લહેરો, પર્વત અને ખીણની લહેરો, લૂ અને શીતલહેર દૈનિક કે સ્થાનિક પવનો છે. બરાબર છે બાળ મિત્રો? ખ્યાલ આવી ગયો તમને? હવે આપણે આગળ જોઈએ. કાયમી પવનો, બરાબર, જે હમણાં હું તમને સમજાવી ચૂકી છું બાળ મિત્રો, એકવાર પાઠ્યપુસ્તકમાં જોઈ લઈએ. પૃથ્વીની સપાટી ઉપર, બરાબર, કેટલાક ભાગમાં બારે માસ નિશ્ચિત દિશામાં પવનો વાય છે, જેને કાયમી પવનો કહે છે. કાયમી પવનોમાં વ્યાપારી પવનો, પશ્ચિમીયા પવનો અને ધ્રુવ્ય પવનોનો સમાવેશ થાય છે. બરાબર છે બાળ મિત્રો? એવી જ રીતે છે મોસમી પવનો. તો મોસમી પવનો પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પવનો ઋતુ પ્રમાણે વાય છે, તેની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે, તેને મોસમી પવનો કહે છે.
भारत, म्यांमार, बांग्लादेश वगैरह देशों में आ प्रकार पवनों वाता होवाथी आ देश ने मौसमी पवनों देश पण कहेवामां आवे छे। कारण में पूछी सके बाळ मित्रों, तो भारत, म्यांमार, बांग्लादेश वगैरह देशों में आ प्रकार मौसमी पवनों वाता होवाथी आ देशों ने मौसमी पवनों देश पण कहेवामां आवे छे। उनाळामां नैऋत्यना पवनो अने शियाळामां ईशान खूणेथी वाता पवनो आ प्रकारना पवनोना उदाहरण छे बाळमित्रो, बराबर। आगळ जोईए, आगळ छे दैनिक स्थानिक पवनो। पृथ्वीनी सपाटी उपर केटलाक प्रदेशोमां टूंका समय माटे हवाना दबाणमां थता फेरफारना कारणे ઉદ્ભવતા પવનોને શું કહેવામાં આવે છે બાળમિત્રો? દૈનિક કે સ્થાનિક પવન કહે છે, જે મેં તમને આગળ બતાવ્યું। સ્થાનિક પવનોના ઉદાહરણ તરીકે કોનો સમાવેશ થાય છે? તો દરિયાઈ જમીનની લહેરો, પર્વત અને ખીણની લહેરો, લૂ અને શીતલ લહેર વગેરે છે, બરાબર છે। હવે જોઈએ બાળમિત્રો આગળ, તમે જોઈ શકો છો અહીંયા આટલું જાણો, આ આટલું જાણો જે છે ને એમાં આપણે જો સમજી લઈએ બાળમિત્રો, આ પણ જાણવા જેવી બાબત છે કે અરબી ભાષાના શબ્દ મોસિમ, સારા પરથી મોસિમ પરથી પવનોને મોસમી પવનો નામ આપવામાં આવ્યું। હવાના દબાણમાં આકસ્મિક ફેરફાર થવાથી ચક્રવાત એટલે કે વાવાઝોડું ઉદ્ભવે છે। હવાના દબાણમાં આકસ્મિક ફેરફાર થવાથી શું થાય છે? વાવાઝોડું ઉદ્ભવે છે, બરાબર છે। આ ચક્રવાતને ટાઇફૂન, હેરિકન અને ટોર્નેડો કહે છે। શું કહેવામાં આવે છે બાળમિત્રો? આ ચક્રવાતને ટાઇફૂન, હેરિકન અને ટોર્નેડો કહેવામાં આવે છે। 60-80 કિમી કલાકની ઝડપના પવનને તોફાની પવન બરાબર કહેવામાં આવે છે। જ્યારે 80-120 કિમી કલાકના પવનને વાવાઝોડું કહેવામાં આવે છે બાળમિત્રો। હવે તમે અહીંયા પ્રવૃત્તિ જોઈ શકો છો, બરાબર, પ્રવૃત્તિ જોઈ શકો છો ને તમે અહીંયા। હા, આ પ્રવૃત્તિમાં શું આપ્યું છે બાળમિત્રો? તમે જુઓ આ બંને ચિત્રો વિશેની માહિતી, બરાબર, કહે છે કે તમારા શિક્ષક પાસેથી મેળવો, તો હું તમને હમણાં આ બંને ચિત્રની માહિતી જોડે જ, આ પાઠની જોડે જોડે જ આપી દઉં છું બાળમિત્રો, કે જેથી તમને સમજ પડે કે આ સાની માહિતી છે। તો તમે જ્યારે પહેલું ચિત્ર જુઓ છો, તેની નીચે પહેલા ચિત્રની નીચે શું લખ્યું છે? પવન દિશા દર્શક, બરાબર, અને બીજા ચિત્રની સામે શું લખ્યું છે? પવન વેગ માપક। તો પહેલા પવન દિશા દર્શકને જોઈએ બાળમિત્રો શું કહે છે, આ શું છે એકચ્યુઅલી, તો પવન કઈ દિશામાં વાય છે તે જાણવા માટે આ સાધનનો ઉપયોગ કરવામાં આવે છે। તેને પવન કુક્કડ, બરાબર, અહીંયા કુક્કડ છે ને ઉપર, એટલે એને પવન કુક્કડ પણ કહે છે। ઉપરની આકૃતિમાં તમે જોઈ શકો છો કે જે દિશામાંથી પવન ફૂંકાતો હોય તે તરફ તીર, બરાબર, આ જે તીર છે ને, જે દિશામાંથી પવન ફૂંકાતો હોય ને એ તરફ તીરની અણી રહે છે। તીરની નીચે લોખંડના દંડ ઉપર પૂર્વ, પશ્ચિમ, અહીં તમે વેસ્ટ, ઈસ્ટ, સાઉથ આ જોઈ રહ્યા છો, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એ ચાર દિશા દર્શાવતા પ્રથમ અક્ષરો જ છે, NESW વાળા ચાર સળિયા તમે જોડેલા જોઈ શકો છો બાળમિત્ર। જ્યારે પવન વાય છે ને ત્યારે તીર ફરે છે, આ તીર જે તીર હોય ને એ ગોલ ગોલ ફરે છે। તીરની અણી જે દિશામાં સ્થિર રહે એટલે ઊભી રહે એ સળિયા પર લખેલા અક્ષર પરથી પવન કઈ દિશામાં વાય છે તે જાણી શકાય છે। દાખલા તરીકે સળિયાના છેડા પર એસ હોય તો પવન દક્ષિણ દિશામાંથી વાય છે એમ કહી શકાય, બરાબર છે બાળમિત્રો? તમે સમજી ગયા ને કે હવે આ સાનું ચિત્ર છે। બીજું ચિત્ર જોઉં બાળમિત્રો, પવન વેગ માપક, શું છે? પવન વેગ માપક, તો આ શું છે તો એ સમજાવું તમને। પવનની ગતિને પવનનો વેગ પણ કહે છે, એટલે કે ઝડપ, બરાબર, પણ કહે છે। પવનનો વેગ જાણવા માટે પવન વેગ માપક એનિમોમીટર, શું કહેવાય આને, એનિમોમીટર નામનું સાધન વપરાય છે। ઉપરની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ સાધનમાં એક ઊભી લોખંડની ધરી ઉપર, એક ઊભી લોખંડની ધરી ઉપર આડા દંડ સાથે ચાર, આડા દંડ સાથે ચાર, બરાબર, વાડકા જોડેલા તમને દેખાય છે બાળમિત્રો, જોડેલા દેખાય છે ને, બરાબર। જ્યારે પવન વાય છે ને ત્યારે આ વાડકાઓ અને દંડ આ બંને શું કરે છે? ગોલ ગોલ ફરે છે, તેને લીધે ઊભી ધરી પણ ફરે છે।
બરાબર, ધરીની નીચે યાંત્રિક રચના હોય છે, અહીં તમે જોઈ શકો છો યાંત્રિક રચના, તેમાં વાડકા અને દંડની ભ્રમણ સંખ્યા નોંધાય છે. શું થાય છે? વાડકા બરાબર છે અને દંડની જે ભ્રમણ કક્ષા હોય ને સંખ્યા એ નોંધાય છે. એ સંખ્યા પરથી પવનનો વેગ જાણી શકાય છે. બરાબર, શું જાણી શકાય છે? પવનનો વેગ. હવામાન ખાતાની કચેરી અને કૃષિ સંસાધન કેન્દ્રો પર, બરાબર છે બાળ મિત્રો, એટલે કે હવામાન ખાતાની કચેરી અને કૃષિ સંસાધન કેન્દ્રો પર પવન વેગ માપક સાધન હોય છે. બરાબર છે બાળ મિત્રો, હવે ખ્યાલ આવી ગયો ને કે આ બે ચિત્ર કોના છે. હવે આગળ વધીએ આપણે. હવે આપણો મુદ્દો છે ભેજ. બરાબર છે, ભેજ કોને કહીશું બાળ મિત્રો? તો મહાસાગરો, સમુદ્રો અને જળાશયોના પાણીનું બાષ્પીભવન થતા, બરાબર, પાણીની બનેલી વરાળ ભેજ કહેવાય છે. સમુદ્રો અને જળાશયોમાંથી પાણીનું બાષ્પીભવન થતા તેનું વરાળમાં રૂપાંતર થાય છે, તેને શું કહેવામાં આવે છે? ભેજ કહેવામાં આવે છે. ભેજ પૃથ્વી સપાટીથી બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં ઉમેરાય છે. કેવી રીતે ઉમેરાય છે ભેજ? બરાબર, તો ભેજ પૃથ્વી સપાટીથી બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં ઉમેરાય છે. વાતાવરણમાં રહેલા ભેજ ઘનીભવનની પ્રક્રિયા દ્વારા વાદળો બની વરસાદ સ્વરૂપે પૃથ્વી સપાટીને પુનઃ પ્રાપ્ત થાય છે. બરાબર છે, આજે વાતાવરણમાં રહેલા ભેજ એ ઘનીભવનની પ્રક્રિયા દ્વારા ફરી વાદળો બની વરસાદ સ્વરૂપે પૃથ્વી સપાટીને શું કરે છે? પુનઃ પ્રાપ્ત થાય છે. હવે આગળ જોઈએ બાળ મિત્રો આપણે આબોહવા અને માનવ જીવન. બરાબર, આબોહવા અને માનવ જીવન, તો જોઈએ કે આબોહવાની માનવ જીવન પર શું અસર જોવા મળે છે. બાળ મિત્રો, આ પ્રશ્ન તમને ટૂંક નોંધ તરીકે તેમજ મોટા પ્રશ્ન, વિસ્તૃત પ્રશ્ન તરીકે પૂછાઈ શકે છે. તો એમાં જોઈએ આબોહવાને માનવ જીવનના કોઈ પણ પ્રદેશની આબોહવાની અસર ખોરાક, પોશાક, રહેઠાણ વગેરે પર ગાઢ રીતે જોવા મળે છે. જોવા મળે છે ને, ઠંડી આવે તો આપણે શું કરીએ? ગરમ કપડાં, બરાબર છે, ઊની કપડાં પહેરીએ જેથી આપણને ઠંડી ના લાગે. વરસાદ આવે તો આપણે રેઇનકોટ અને છત્રીનો ઉપયોગ કરીએ. ઉનાળો આવે તો આપણે સુતરાઉ કપડાં પહેરીએ. બરાબર છે, એ રીતે. તો વધુ વરસાદવાળા પ્રદેશોમાં શું થાય? તો વધુ વરસાદવાળા પ્રદેશોમાં ઘરના છાપરા તીવ્ર ઢોવાવાળા હોય જેથી પાણી પડે તો વહી જાય. જ્યારે ઓછા વરસાદવાળા પ્રદેશોમાં મકાનો ઓછા ઢોળાવવાળા, સપાટ અને છાપરાવાળા જોવા મળે છે. જે તે પ્રદેશમાં થતા ખેતી પાકો, તે પ્રદેશના લોકોના ખોરાકમાં મોટે ભાગે લેવાતા હોય છે. બરાબર છે, દાખલા તરીકે મેદાની પ્રદેશના લોકોના ખોરાકમાં ખાસ કરીને ઘઉં અને પર્વતીય ક્ષેત્રના લોકોના ખોરાકમાં મકાઈ લેવાય છે. બરાબર છે, એટલે કે જે તે પ્રદેશમાં થતા ખેતી પાકો, એટલે કે જે પ્રદેશમાં જે ખેતી પાકો વધારે પડતા થતા હોય એમાં એ લોકો ખોરાક તરીકે એનો ઉપયોગ કરે છે. લોકોના ખોરાકમાં મોટે ભાગે એ લેવાતા હોય છે. તો મેદાની પ્રદેશોમાં લોકોના ખોરાકમાં ઘઉં અને પર્વતીય ક્ષેત્રમાં લોકોના ખોરાકમાં આપણને મકાઈ લેવાય છે. બરાબર છે, ત્યાર પછી જે પ્રદેશમાં ઠંડી વધારે પડે છે, ત્યાં લોકો આખું શરીર ઢંકાય તેવા ગરમ ઉની વસ્ત્રોનો ઉપયોગ કરે છે. બરાબર ને, આપણે જોઈએ છીએ ને કે જ્યાં ઠંડકવાળા પ્રદેશો હોય, બરાબર, જ્યાં ઠંડકવાળા પ્રદેશો હોય ત્યાં આપણે શું જોઈએ છીએ કે લોકો શું કરે? ઉની વસ્ત્રોનો વધારે ઉપયોગ કરે. જેવી રીતે લદ્દાખના લોકો, બરાબર, ત્યાં ખાસ ઉપરથી લઈને નીચે સુધીના આખું શરીર ઢંકાય તેવા ગરમ વસ્ત્રો લોકો પહેરે છે. આગળ, ગરમ આબોહવા ધરાવતા પ્રદેશના લોકો સુતરાઉ અને ખુલ્લા વસ્ત્રો પહેરે છે. બરાબર, દાખલા તરીકે દક્ષિણ ભારતના લોકો, ત્યાં વધારે પડતી આબોહવા ગરમ હોય એટલે લોકો કેવા? ખુલ્લા અને સુતરાઉ કપડાં પહેરે. ગરમ રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતીથી બચવા માટે, બરાબર છે, ગરમ રણ પ્રદેશના લોકો જે કન્ટિન્યુઅસલી સતત રેતી ઉડતી હોય તો એનાથી બચવા માટે માથે રૂમાલ કે કપડું વીંટાડે છે. દાખલા તરીકે અરબસ્તાનના લોકો, તમે અરબસ્તાનના લોકોને જોયા છે ને બાળકો, માથે આમ ગોળ કપડું હોય છે. બરાબર છે, તો ત્યાં એરણ પ્રદેશ છે તો ત્યાં વધારે પડતી રેતીથી બચવા માટે રૂમાલ કે કપડું એ લોકો
માથે વીંટાળે છે, બરાબર? ત્યાર પછી ગરમ અને ભેજવાળી આબોહવાવાળા ક્ષેત્રોમાં માનવ સ્વભાવ આળસુ, બરાબર? જુઓ, આ જે વાતાવરણ હોય ને આપણા સ્વભાવ પર પણ અસર કરે બાળ મિત્રો, એટલે કે છે કે ગરમ અને ભેજવાળી આબોહવાવાળા જે ક્ષેત્રો હોય ને ત્યાં માનવ સ્વભાવ આળસુ, જ્યારે સમતીક્ષ્ણ કટિબંધના પ્રદેશોમાં આબોહવા કેવી હોય? ખુશનુમા હોવાથી લોકોની કાર્યક્ષમતા વધુ હોય છે, એટલે કે વાત આબોહવા પણ માનવ જીવન પર અસર કરે છે, બરાબર છે? અને ગરમ અને ભેજવાળી આબોહવા પણ માનવ જીવનના સ્વભાવ પર અસર કરે છે. મોસમી આબોહવાના પ્રદેશોમાં વર્ષા ઋતુ સિવાયના સમયમાં વિવિધ સામાજિક પ્રસંગોની ઉજવણીનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. મોસમી આબોહવાવાળા જે પ્રદેશો હોય ને બાળ મિત્રો, આપણે આગળ જોઈ ગયા મોસમી આબોહવાળા પ્રદેશો, તેમાં શું થાય? વર્ષા ઋતુ સિવાય તમને વિવિધ જે બી છે, બરાબર, વિવિધ સામાજિક પ્રસંગોની ઉજવણીનું, એટલે કોઈ સામાજિક પ્રસંગોની ઉજવણી કરવાની હોય, કોઈ કાર્યક્રમ હોય, તો તમને એ ક્યાં જોવા મળે ખાસ કરીને, બરાબર? એ આ મોસમી આબોહવાળા જે પવનો વિસ્તારો હોય ને, પ્રદેશો હોય ને, બરાબર, ત્યાં તમને આ રીતના પ્રસંગો, એટલે કે પ્રસંગોની ઉજવણીનું પ્રમાણ જોવા મળે છે. મોસમી આબોહવાળા પ્રદેશો વર્ષા ઋતુ સિવાયના સમયમાં વિવિધ સામાજિક પ્રસંગોની ઉજવણીનું પ્રમાણ વિશે જોવા મળે છે. એટલે મોસમી આબોહવાળા પ્રદેશો કયા બાળકો? તો આપણો ભારત, પછી મ્યાનમાર, બાંગ્લાદેશ, બરાબર, એ બધા દેશોમાં તમને ખાલી વર્ષા ઋતુ સિવાય બીજી આ બધી સામાજિક પ્રસંગોની ઉજવણીનું પ્રમાણ જોવા મળે છે. તો આ રીતે આબોહવા અને માનવ જીવન, એટલે આબોહવા માનવ જીવન પર અસર કરે છે, કઈ રીતે અસર કરે છે એ મુદ્દાઓ આપણને બતાવવામાં આવ્યા છે. બાળમિત્રો, આ તમને ટૂંક નોંધ તરીકે અને મોટા પ્રશ્ન તરીકે પણ પૂછાઈ શકે છે. તો આજે આપણે અહીં સુધી જ જોઈશું. આજે આપણે શું જોઈ ગયા બાળમિત્રો? તો હવામાન, આબોહવા, તાપમાન, પછી વાતાવરણનું દબાણ, પછી પવનો, અને પવનોના ત્રણ પ્રકાર, કાયમી પવનો, મોસમી પવનો અને દૈનિક પવનો, તેમજ ભેજ એટલે શું એ પણ જોયું, અને આબોહવા અને માનવ જીવન વિશેની પણ માહિતી મેળવી. હવે પછીની વિડીયોમાં આપણે આગળના મુદ્દાઓની ચર્ચા કરીશું. બાળમિત્રો, આ બધા જ મુદ્દાઓને ખૂબ જ સારી રીતેથી અભ્યાસ કરજો અને બધા જ મુદ્દાઓનું વાંચન કરજો બાળમિત્રો. તો હવે પછીની આપણી વિડીયોમાં મળીશું. આવજો બાળકો.